गई काले केरळना एर्नाकुलममां कन्वेंशन સેન્ટરમાં થયેલા ત્રણ વિસ્ફોટની ઘટનાને પગલે ગુજરાત પોલીસ વડા દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી છે। રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલે કોમ્બિંગ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હોવાથી આગામી 2-3 દિવસ કોમ્બિંગ નાઈટ વાહન ચેકિંગ અને ભીડભાડવાળી જગ્યા પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે। त्यारे समग्र मामले राजकोट शहर साइबर क्राइम एसीपी विशाल रबारीए जणाव्यु हतु के गई काले केरळमां थयेल ब्लास्टनी घटनाना पगले गुजरात पोलीस वडा द्वारा एलर्ट आपवामां आव्यु छे। आ साथे प्रधानमंत्री नरेन्द्र मोदी आजथी गुजरातनी मुलाकाते छे, त्यारे आ मुलाकातने ध्यानमां राखी खास सघन सुरक्षा साथे एलर्ट आपवामां आव्यु छे, जेने लईने गईकालथी ज राजकोट पोलीस कमिश्नरनी सूचनाथी राजकोट शहर पोलीस एलर्ट छे। અને ગઈ કાલે રાત્રે પણ કોમ્બિંગ નાઈટ રાખવામાં આવી હતી। ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે કેરળમાં બ્લાસ્ટની ઘટના અંગે 20 સભ્યોની ટીમ તપાસ કરશે। આ અકસ્માતમાં મૃતાંક વધીને 3 થયો છે, જે માનીને રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર 12 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે। જ્યારે 41 લોકો ઈજાગ્રસ્ત છે, જે પૈકી 5 લોકોની હાલત અતિ ગંભીર માનવામાં આવી રહી છે। ખાસ કરીને કેરળમાં જે બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે, એના અનુસંધાને અમે પણ ડીજી સાહેબના હુકમથી સમગ્ર રાજ્યમાં પોલીસને એલર્ટ રહેવાનું જણાવવામાં આવેલ છે। એના અનુસંધાને પોલીસ છે અલગ અલગ જે જાહેર જગ્યાઓ છે અથવા જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે કે જે પબ્લિકને અવર જવર વધારે હોય અથવા જે આવી જગ્યાઓ છે કે જ્યાં આવી ઘટનાઓ બનવાની શક્યતાઓ વધારે હોય તેને ખાસ પહોંચી વળવા માટે અને ત્યાં આવી કોઈ ઘટના ન બને એના માટે તેને પેટ્રોલિંગ રાખવાની સૂચનાઓ કરવામાં આવી છે તમામ જગ્યાઓએ। આ સાથે સાથે વાહન ચેકિંગથી લઈને શંકાસ્પદ વ્યક્તિઓને પણ ચેક કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત માનનીય વડાપ્રધાનશ્રીની પણ મુલાકાત હોય ગુજરાતમાં, એને અનુસંધાને પણ ગઈકાલે જ એક કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવેલું હતું અને જરૂરિયાત જણાય ભવિષ્યમાં પણ આવનારા જે 4-5 દિવસો છે કે જેમાં આવી ઘટનાઓ બનવાની શક્યતા બાબતે એલર્ટ આપવામાં આવેલું છે, ત્યારે જો વધારે જરૂર હશે તો કોમ્બિંગ નાઈટ અથવા કોઈ પણ પ્રકારના આવા સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવનાર છે। હાલે કામગીરી ચાલુ છે, ગઈકાલે કોમ્બિંગમાં પણ આવા ઘણા બધા ચેકિંગ કરવામાં આવ્યા છે, વ્યક્તિઓથી લઈને વાહનો તમામનું ચેકિંગ થયું છે અને આગળ ભવિષ્યમાં જરૂર જણાય હજી પણ એને સઘનથી ચેકિંગ કરવામાં આવશે।